હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલક એકેડેમિકમાં તમારું સ્વાગત છે. અને જે આપણે 31/3/2019 રોજ જે વિડીયો અપલોડ કરેલો હતો ત્યારબાદ એક ન્યૂ અપડેટ આવેલી છે, જે તમે જોઈ શકો છો કે LRB ગુજરાત 2018.in જે મેઇન વેબસાઇટ છે એમાં જે તમે જોઈ શકો છો કે લોકરક્ષક કેડરના દસ્તાવેજ ચકાસણી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન મૂકવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો કે 19/3/2019 શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને તે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી જે ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલ હતું. ત્યારબાદ લોકસભાના સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે જે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે, મંજૂરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર જે ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. અને જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અથવા તો કે તો અન્ય કોઈ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પૂછ્યા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે. જે તમે જોઈ શકો છો કે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે, જે તમારા ટૂંક જ સમયમાં તમારું જે ફાઇનલ મેરિટ છે એ ડિક્લેર થઈ જશે. અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ પણ બહાર પાડવામાં જે ટૂંક જ સમયમાં જે મંજૂરી મળી જાય, મંજૂરી હજી મંગાવેલ છે. જે તમે જોઈ શકો છો મંજૂરી મળી ગયા બાદ તરત જ તમને દસ્તાવેજ ચકાસણી માટેનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે જે ઉમેદવારોની યાદી છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. એટલા માટે જય હિન્દ, જય ભારત.